2,54,000 મતોથી વિજયી, 5 વર્ષનું નિર્વિવાદિત વિકાસશીલ શાસન અને મોદીની ગુડબુકમાં સ્થાન. કચ્છ ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાને રિપીટ કરવા માટે આટલા કારણો પૂરતા હતા. જોકે બદલાયેલા રાજકીય સમીકરણો અને કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપતા કચ્છની સૌથી મોટી લોકસભા વિસ્તારનો જે બેઠક છે 1 નંબરની તે ચૂંટણી રસપ્રદ બની છે. આજે આપણી સાથે છે કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા. તેમની સાથે વાત કરીશું કે તેઓ આ વખતે પણ વન સાઇડેડ ચૂંટણી જોવે છે કે ના, તેમને લાગે છે કે કોંગ્રેસના ઉમેદવાર ક્યાંક તેમના માટે પડકાર ફેંકશે. વિનોદભાઈ, શું કહેશો? ગઈ વખતે જે લીડ હતી એના આધારે ઘણા બધા લોકો એવું માને છે, કચ્છ ભાજપનું ગઢ પણ છે, વન સાઇડેડ ચૂંટણી થશે, પણ આપ માનો છો કે ના, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર તમારા માટે પડકાર છે? બિલકુલ, એક વાત એ કહી શકાય કે સ્થાનિક ઉમેદવાર છે એટલે સ્વાભાવિક ધોરણે એવું છે કે જે સામેના ઉમેદવારને નબળો ન પણ માનવો જોઈએ. પણ એમની સામે હું એટલું કહીશ કે જે અમારી કાર્યકર્તાઓની ટીમ છે, અને મેં અનેક વખત કીધું છે કે અમારો બૂથ લેવલનો કાર્યકર્તા મંડળથી કરી અને જિલ્લા લેવલ સુધી હંમેશા પ્રજાની વચ્ચે, મતદારોની વચ્ચે રહીને એ કામ કરતો હોય છે. કુલ મળીને કચ્છ અને મોરબી લોકસભા વિસ્તારની અંદર અંદાજિત એમ કહી શકાય કે જનધન યોજનાના એકાઉન્ટ હોય, પછી વડાપ્રધાન વીમા સુરક્ષા યોજના હોય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય, દિવ્યાંગો માટેની યોજનાઓ હોય, એટલે કુલ મળીને અત્યારે આપણે એમ કહી શકાય કે 11 થી 12 લાખ જેટલા લાભાર્થીઓને સીધો આનો લાભ આપ્યો છે આપણે, અને મળ્યો છે, અને એના આંકડા પણ મારી પાસે છે. તો સ્વાભાવિક છે, જેટલું મતદાન થવાનું છે એટલું તો આદરણીય મોદીજીની સરકારે વર્તમાન સમયની અંદર કચ્છ લોકસભામાં આપણે લાભાર્થીઓને, લોકોને લાભ અપાવ્યો છે. વિનોદભાઈ, ખાસ કરીને જે વિધાનસભા ક્ષેત્રની વાત કરવામાં આવે, કુલ 7 વિધાનસભા ક્ષેત્ર આપણામાં આવે છે, એમાંથી 3 અત્યારે કોંગ્રેસ પાસે છે. લાગે છે કે ક્યાંક ને ક્યાંક તમારા માટે મુશ્કેલી એવું સર્જી શકે? નહીં નહીં નહીં, હું એ બાબતમાં જરાય માનતો નથી, કારણ કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વચ્ચે, બંને વચ્ચે ખૂબ મોટો ભેદ છે, તફાવત કહીએ કે જે પણ કહીએ. કારણ કે વિધાનસભાની ચૂંટણી જે છે કે એ 1 તાલુકો અથવા 2 તાલુકા, 3 તાલુકા ઉપર લડાતી હોય છે, અને એના સમીકરણો પણ અલગ અલગ પ્રકારના હોય છે. લોકસભાની ચૂંટણી જે છે અને એમાં ખાસ કરીને આદરણીય મોદીજી ચૂંટણી લડી રહ્યા છે, એટલે પહેલો મેસેજ જ્યાં જ્યાં હું મારા પ્રચારમાં જાઉં છું ત્યાં લોકો એમ કહે છે કે ભાઈ, એક આપણા એ તો સવાયા કચ્છી કહેવાય. અનેક વખત એણે કચ્છની મુલાકાત મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે લીધી છે. કચ્છને આજે પુનર્વસનમાં પણ એમનું સૌથી મોટું યોગદાન કહી શકાય. બીજો એક ભાવ જે પ્રગટ થાય છે હરેક ગુજરાતીની અંદર, એક કે ભાઈ દેશના પ્રધાનમંત્રી આપણા ગુજરાતી બનવા જઈ રહ્યા છે, તો એક એ વિશેષ એક અલગ જ પ્રકારનો લોકોનો એ ભાવ દેખાઈ આવે છે, અને એ જ દેખાય છે, એ જ દેખાઈ આવે છે. લાગે છે 2014માં જે રીતે મોદી લહેર હતી, 2019માં દેખાય છે કે મોદી લહેર છે? સ્પષ્ટ કોઈ શંકાને સ્થાન નથી. એનું માત્ર ને માત્ર એક જો હું તમને એનું કારણ કહું, એનું રિઝલ્ટ કહું, તો ગઈકાલે જેટલા વેપારીઓને, જેટલા હું મતદારોને, આમ જનતાને મળ્યો, એક સીધો સવાલ મોદીજી પ્રત્યેનો એ જ ભાવ. 2014ની અંદર મને એ જ દ્રશ્યો મને યાદ આવ્યા કે જે રીતે હું 2014ની અંદર હું બધા લોકોને મળતો હતો, અને આવકાર, એ લોકોને મળવાનું, એ લોકોનો ઉત્સાહ, એ લોકોનો આપણા સાથેનો વાર્તાલાપ આ જ બતાવતું હતું કે 5 વર્ષ પછી કોઈ એક પ્રતિનિધિ પોતે સત્તા ઉપર રહે અને પ્રજાની વચ્ચે જવું હોય તો 100 માંથી બે લોકો નહીં પણ કદાચ હું એમ કહું છું કે 20 લોકો એવા નીકળે કે ભાઈ તમે દેખાણા નથી, તમે આવ્યા નથી, મોદીજીની સરકારે આ નથી કર્યું, કાંઈ જ નહીં. તમે 5 વર્ષમાં સારા કામો કર્યા છે, ઉપર મોદીજી સારા કામો કરે છે, એટલે આ જે લોકોનો જે ઉત્સાહ છે એ જ ઉત્સાહ 2019ની અંદર પણ, 2014 જેવો આજે પણ દેખાઈ આવે છે અને જળવાઈ રહ્યો છે, અને એની અંદર વધારો થયો છે. વિનોદભાઈ, ખાસ કરીને હવે સ્થાનિક રાજકીય રાજકારણની વાત કરવામાં આવે, ભાજપમાં જ આંતરિક જૂથવાદ અને ક્યાંક ક્યાંક કેટલાક જે મોટા નેતાઓ છે, પૂર્વ ધારાસભ્યો છે, તમારાથી નારાજ હતા શરૂઆતમાં, અત્યારે શું અને એ કેટલું ચૂંટણીમાં અસર કરશે? જૂથવાદની બાબતમાં જો આપણે કહીએ તો એક પરિવારની અંદર પણ આપણે 5 લોકો હોઈએ તો ક્યાંક આપણા મત અલગ થતા હોય, મન સાફ હોય, પણ એ વિચારને લઈને હોય, પણ અંતે છેલ્લે તો આપ જાણો છો કે અમે બધા એક સંગઠન થઈને, એક કાર્યકર્તા થઈને અમે ચૂંટણી લડતા હોઈએ છીએ, ને આખો માહોલ કચ્છની અંદર આજે ચારે દિશાની અંદર, આ 10-10 તાલુકાની અંદર, 6-6 શહેરની અંદર, અને મારા મોરબીના પણ 4 મંડળની વાત કરું તો સંપૂર્ણપણે અમારા કાર્યકર્તાનું ફોકસ અત્યારે 23મી તારીખે મતદાન ઉપર છે. જે રાજકીય નિષ્ણાંતો છે એ જણાવી રહ્યા છે કદાચ આ વખતે લીડ ઘટે, શું કહેશો આપ?
લીડની બાબતમાં હું તમને હજી કહું છું કે જે મતદાન 2014માં થયું હતું એનાથી મતદાન વધવાનું છે. 2 થી 2.5 લાખ મતદારો, મેં તમને કીધું એ રીતે કે નવા મતદારોમાં વધારો થયો છે. અને 5 વર્ષના આદરણીય પ્રધાનમંત્રીજી મોદીજીનું શાસન, 5 વર્ષની પ્રજા સાથેનો જે મારો કહી શકાય કે એમની સાથેનો વ્યવહાર, એમની સાથેનું કામ કરવાની મારી રીતિ, મારી નીતિ પદ્ધતિ, આજ મને 2019ના લોકસભાના પરિણામની અંદર, જે મને 2014ની અંદર મને જે પરિણામ મળ્યું હતું એનાથી આશ્ચર્યજનક પરિણામ 2019માં મને મળશે. તો આ તા વિનોદ ચાવડા કે જેવો કહી રહ્યા છે કે કદાચ કોંગ્રેસના ઉમેદવાર તેમના માટે પડકાર છે, પરંતુ ગયા વખતે જે જંગી બહુમતીથી તેઓ વિજયી બન્યા હતા તેનાથી પણ વધુ મતોથી તેઓ વિજયી બનશે.